धोरण सात विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों गुड मॉर्निंग यूनिट टू हाउ मेनी डीड यू विषय अपने जोई रहा छे एक्टिविटी थ्री जोई एमा एक स्टोरी सरस अपने जोई सेवन एट वन ब्लू एक गामा सात आ स्टोरी थी गोपाल नामना एक छोकरा थी जुवान छोकरो हतो ए जलेबी नो शौकीन हतो भक्ती हती जलेबी लागे माखो बड़बड़ती थती माखो उड़ावा कोशिश करी जलेबी पर थी माखो उड़ी ने एटले एने माखो ने मारवा कोशिश करी तो माखो साथ हती ए साथे साथ मरी गई एटले पोते खुश थई गयो पोतानी जातने के छे सेवन एट वन ब्लू एक गाम में सात माखो हवे ए वखते राज्य में एक बे राक्षसो आव्या हता राक्षसो दरेक ने फेरा करता हता લોકોએ એને મારવા પકડવા કોશિશ કરી પકડાયો નહીં એટલે રાજાને ખબર પડી કે ગોપાલ નામનો એક છોકરો છે રાજ્યમાં એણે એક ગાવા સાથ માર્યો હવે શું માર્યું એ કંઈ નક્કી નહોતું રાજાને ખબર પડી રાજાએ ગોપાલને બોલાવ્યો ગોપાલે કહ્યું હા એમ કે મેં એક ગાવા સાથ માર્યા એટલે રાજાએ કહ્યું કે તું તો એમ કેમ ગોપાલ કેવું તો આવી રીતે એમને રાક્ષસો આવ્યા છે એ રાક્ષસો હેરાન કરે છે કોઈનાથી પકડાયા નથી કોઈ મારી શકતું નથી તો એમ કે તું એ રાક્ષસોને પકડીને મારે ગોપાલને થોડુંક વિચાર થયો કે હું આ કામ કરી શકીશ છતાં એણે કોશિશ કરી રાક્ષસોને શોધ્યા હવે રાક્ષસોને એ મારી શકે ને ખૂબ એ ઘાતકી લાગતા હતા અને ખૂબ જાયન્ટ હતા જાયન્ટ કેવા હતા આમ બીક લાગે એવા રાક્ષસ તો એવા જ હોય ને એટલે એને પોતાને થોડું થયું કે હું શું કરીશ એને શોધ્યા એને મળ્યા ખરા પણ પછી એને પોતાના મનમાં વિચાર આવ્યો કે ગમે એમ કરીને અમે એને એમ કે જો આપણે લડાવીએ તો આમાંથી કંઈ માર નીકળે બંને રાક્ષસોને દૂરથી એકબીજાને પથ્થર માર્યો એટલે પેલા રાક્ષસને થયું આ મને મારે પેલા ગયા મને મારે એમાં એમાં એકબીજા ઝઘડી પડ્યા અને એ ઝઘડવામાં બંને રાક્ષસોનું મૃત્યુ રાજાને થયું કે ગોપાલે માર્યા છે એટલે પોતાએ એ પોતે ખુશ થઈ ગયા રાજા એને મોટું ઇનામ આપ્યું અને એ એક બહાદુર છોકરા તરીકે પ્રખ્યાત થયો હવે અહીંયા આપણે જોઈએ તો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન કેટલાક આન્સર છે આન્સરમાં આપણને નીચે ઓપ્શન આવે છે જે સાચું હોય એની સામે આપણે ટિક કરવાનું છે તો આન્સર ધ ક્વેશ્ચન પહેલો પ્રશ્ન છે એમાં શું છે વોટ ડી ગોપાલ લાઈક ટુ ઈટ શું ભાવતું હતું એને જલે એટલે એની સામે આપણે રાઈટ કરવાનું છે બીજું છે વિચ ઇન્સેક્ટ વેર બઝિંગ ઓવર ધ જલેબી પર કયું જંતુ બેઠું હતું તો બી ફ્લાઇસ એની સામે ટિક કરવાની ત્રણ નંબર છે હુ કિલ ધ જાયન્ટ્સ બરાબર જાયન્ટને કોણે માર્યું તો એમાં ચાર છે ધ કિંગ બી ગોપાલ એ લાયન અને જે એની ચલ એકબીજાથી ગુજરી ગયા ને એકબીજાએ માર્યા એમાં રાક્ષસ મરી બરાબર એટલે એમાં લઈ આવશે આ પ્રમાણે ત્રણ ઓપ્શન છે હવે ચોથો આપણને પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપણે લખવાનો વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર હાઉ કેન યુ શેર તમે શું કહેશો એને કેવું છે તો ક્વેશ્ચન ફોર છે એનો આન્સર આપણે લખીશું ગોપાલ વોઝ ક્લેવર હોશિયાર ક્લેવર ને કારણ કે મારી તો શકવાનું નહોતો પણ એને કોઈ આઈડિયા માં રહે એની હોશિયારીથી એને કામ કર્યું ને એટલે હોશિયાર કહેવાય બીકોઝ સી રાક્ષસને મારવા યુક્તિ કરી ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ વિથ
ઈચ અગરે બીજા સાથે ઝઘડ્યા અને રાક્ષસો મળ્યા. પાન નંબર 17. હવે પાન નંબર 18 આપણે જોઈશું. પાછળ એમાં કેટલાક આજે વાર્તા મેં તમને કહી વાંચીને સમજાવીશ પેરેન્ટો સાથે, એમાંથી કેટલાક વાક્યો લીધા છે એ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. વાક્યને આધારે જે વાક્યો પણ આના છે એને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવીશું. પહેલું વાક્ય છે, ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. ગોપાલ કિલ્સ સેવન ફ્લાઈસ એટ એ બ્લો. ધ જાયન્ટ્સ ડાઈ. ધ જાયન્ટ્સ ફાઉટ વિથ ઈચ અધર. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. બરાબર, એમાં પહેલું વાક્ય છે એની સામે બે નંબર આવશે. બીજું વાક્ય છે આ એક્ટિવિટી એક્સરસાઇઝ ટુ છે, પાન નંબર 18 છે એટલે 17 નંબર આપણે એની ચેકી કરીશું, કરી નાખીશું એટલે 18 નંબરનો પેજ આવશે. બીજું વાક્ય છે એની સામે એક નંબર આવશે. ત્રીજું વાક્ય 5 નંબર. ચોથું વાક્ય 4 નંબર અને પાંચમું વાક્ય 3. આ રીતે 1, 2, 3, 4 અને 5 પાંચ વાક્ય તો આ રીતે આપણે યોગ્ય રીતે ગોઠવવાના. હવે એની નીચે આપણે અગર કેટલાક ક્વેશ્ચન છે એટલે એક્ટિવિટી તમને કરવાની હોય છે. એ ક્વેશ્ચન આપણે બનાવવાના, કેટલાક તમારા શિક્ષક પ્રમાણે ફિક્સ આન્સર ને વેરી ઇઝ માય આન્સર એવી રમત આપણે આન્સર આપણે નક્કી કરવાના અને કોઈ રમત છે એ રમત આપણે ગોઠવવાની. ત્યાર પછી આવે છે એક્ટિવિટી 5, પાન નંબર 18 છે. એમાં શું કહે છે, રીડ ધ સેન્ટન્સીસ કેરફુલી એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ. હવે એમાં એક પહેલું આપણને આપી દીધું છે, એમાં શું છે કે વાક્ય રચના છે એ સ્ટોરીની અનુસંધાનમાં છે. એટલે કેટલાક વાક્ય આપ્યું છે એની નીચે પ્રશ્ન વાક્ય આપ્યું છે, એ પ્રશ્ન વાક્યમાં આપણે ખાલી જગ્યા ભરવાની છે. પહેલું આપી દીધું છે, ગોપાલ વોટ ફ્રેશ જલેબી. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી? યસ ધ ડીડ. એ આપી દીધું છે. બીજા માંથી આપણે ખાલી જગ્યા ભરવાની છે, એમાં શું છે, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. પ્રશ્ન પૂછ્યો છે ખાલી જગ્યા, ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર એટલે બે નંબર છે એમાં ખાલી જગ્યા છે. બરાબર, એ લખીશું આપણે પ્રશ્ન વાક્ય બને એ રીતે ખાલી જગ્યા. બરાબર, તો બીજું છે એમાં ડીડ મૂકીશું એટલે પ્રશ્ન વાક્ય બની જશે. ત્રીજું વાક્ય છે, ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ખાલી જગ્યા, થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ. ડીડ ગોપાલ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ? બરાબર, પ્રશ્ન પૂછ્યો છે, જવાબ છે નો હી ડીડન્ટ. તેને ટ્રીઝને મારી નતા કર્યો એટલે એ પ્રશ્ન આપણે આ રીતે બનશે. પછી ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઈસ. એને 10 માર્કો મારી હતી તો ખાલી 10 ફ્લાઈસ છે એનો પ્રશ્ન આપણે બનાવવાનો છે. બરાબર, જો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઈટ. આખો પ્રશ્ન આવી ગયો, એનો જવાબ લખીશું નો ઈ ડી. એને 10 નથી મારી, કેટલી મારી હતી 7, એટલે એમાં નો હી ડી ડન. પાન નંબર 19 છે. બરાબર, આખો જ આપણે પ્રશ્ન
સૂચન. ધ કિંગ પ્રોમિસ એ રીચ રિવર. રાજાએ મોટું ઇનામ આપવાનું વચન કીધું. તો ક્વેશ્ચન બને છે ધ કિંગ પ્રોમિસ એ રીચ રિવર. પ્રશ્ન ચિહ્ન અને યસ ઈ બી આ પ્રમાણે. પછી આના પછી આપણે આ એ લખ્યું એક્ટિવિટી 5A. હવે એક્ટિવિટી 5B બરાબર. એમાં આપણને શું પૂછે છે? રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા શોધો. ઉદાહરણ પૂછે શું છે? જુઓ, ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ. હુ બોટ સમ ફ્રેશ જલેબીસ? ગોપાલ મેડ અ બિગ બિલ. હુ કોને? વાક્ય નું જે સાદું વાક્ય છે એનો પ્રશ્ન વાક્ય. તો એ જ રીતે આપણને આપી દીધું છે. આ પહેલું છે. એ પહેલામાં ઉપર ઉદાહરણ આપ્યું છે. હવે બીજે પહેલું વાક્ય છે એમાં પ્રશ્ન શેનાથી પૂછાય? તો ખાલી જગ્યામાં હું આપશે ગોપાલ મેળા બીગ બે. હું મેળા બીગ બે. હુંથી આપણે ખાલી જગ્યા પૂરી. બીજું છે જુઓ, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ ડાયસ. હું થ્રુ હવે બીજામાં ઉદાહરણ આપ્યું છે અને એની બે ખાલી જગ્યા આપણે ભરવાની. ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ્સ. રાજાએ મરેલા રાક્ષસો જોયા. વોટ ડીડ ધ કિંગ સી? રાજાએ શું જોયું? તો વોટથી પ્રશ્ન પૂછીશું. પ્રશ્ન વાક્ય બની જશે. એમાં બીજું છે, એમાં વોટ ડીડ ગોપાલ ઉપર આપ્યું છે. ગોપાલ લાઈક જલેબી. હવે નીચે પ્રશ્ન પૂછો છો એમાં વોટ ડીડ ગોપાલ શું આવશે? લાઈક. પછી પહેલું બીજું, હવે નીચે ત્રીજું છે. ગોપાલ રિટર્ન ટુ વિલેજ ધ નેક્સ્ટ. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? એ ઉદાહરણ છે. એનું નીચે આપણે પૂરવાનું. ત્રણ નંબરનું પહેલું એમાં આવશે વે. ધ કિંગ કોલ ગોપાલ ઇન ધ મોર્નિંગ. વેન ડીડ કિંગ કોલ ગોપાલ? ક્યારે રાજાએ એને ગોપાલને કોલ એટલે બોલા. બીજું છે એમાં આવશે તો ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ ખાલી? ત્યાર પછી ચોથું આવશે. ચોથામાં પણ ઉદાહરણ આપી દીધું છે. ગોપાલ ફ્રોમ જલેબી ઇન ધ ડીશ. ગોપાલે જલેબી ડીશમાં મૂકી. ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન્સ બરાબર. એમાં વેરી ગોપાલ ગો. ગોપાલ ક્યાં ગયો? પછી બીજું છે એમાં શું કહે છે? ધ યંગ મેન ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી બરાબર. યંગ માણસ જળ પાછળ સંતાઈ ગયો. વેર ડીડ ધ યંગ મેન હાઈ સંતા? આ રીતે દરેક ખાલી જગ્યા શેના પ્રમાણે આપણે પૂરી? તો કે ઉદાહરણ બરાબર. પાંચ નંબર 19 એક્ટિવિટી 5B એ ને બી મેં તમને સમજાવી. હવે પાંચ નંબર 26 અને 20
અને એક્ટિવિટી 6 આપણે આવતીકાલે જોઈશું.